જવાબ કયો આયા અલગ કામ આવશે ના હવે ગુણાકારની ક્રિયા આપણે ઉદાહરણની રકમ એ જ રાખી છે તમે કોઈ પણ ઉદાહરણની જીતી રકમ રાખી અને તમે સાદું આપી અને ચેક કરી શકો છો હવે બાકીની જગ્યા હું લઈ લો ગુણાકાર એટલે આપણે ખ્યાલ આવે પણ અહીંયા કાર્યનો છે પ્રાકૃતિક સંખ્યામાંથી ન લેવાની છે અહીંયા આપણે કોઈ ઋણ સંખ્યા લેશું નહીં કે અપૂર્ણાંક સંખ્યા પણ લેશું ને પ્રાકૃતિક સંખ્યાની અંદર જે સંખ્યાઓનો સમાવેશ થાય છે તે સંખ્યાઓનો આપણે અહીંયા ઉદાહરણ લઈ અને ચેક કરી શકીએ ઓકે ગુણાકારની નિશાની ઓકે તો અહીંયા જૂથ જો એમના વચ્ચે જૂથ બનાવવાનું છે એટલે જૂથ આપણે અહીંયા રાખેલું છે પહેલા આ 3 અને 5 નું રાખ્યું પછી 2 અને 3 નું ખાલી આ જે ક્રિયાઓ છે એ બધું ફેરવું છું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 15 2 ગુણ્યા 15 એટલે 30 2 ગુણ્યા 3 એટલે 6 અને ગુણ્યા 5 6 ગુણ્યા 5 એટલે 30 બધાને જવાબ કેવો આયા સરખા એટલે ગુણાકારની ક્રિયામાં પણ લાગુ પડે છે હવે ભાગાકારની ક્રિયા તો જૂથ તો બનેલું છે આપણે ખાલી નિશાની ફેરવવાની છે ઓકે તો ભાગાકારની ક્રિયામાં શું થશે અહીંયા જો અહીંયા સદિશ ખબર પડશે કે અહીંયા શું છે 2 ભાગ્યા કાયું થાય છે 3 ના છેદમાં 5 ભાગાકારને આપણે આ રીતે લખી શકીએ અને અહીંયા આપણે જો તો 2 ના છેદમાં 3 ભાગ્યા શું થશે 5 હવે જો તમે અહીંયા 3 ના છેદમાં 5 છે અને અહીંયા 2 ના છેદમાં 5 છે તો આપણે રકમ જોઈને ખ્યાલ આવી જાય કે આમાં ભાગાકારની ક્રિયામાં જવાબ સરખા મળશે નહીં કારણ કે 3 ના છેદમાં 5 છે એનો જવાબ આપણે આ જોઈએ તો 0.6 મળે છે કારણ કે 3 ભાગ્યા 5 કરીએ તો ભાગનો જ આવે તો 0.5630 0.6 જવાબ મળ્યો તો આનું શું થાય કે 2 ભાગ્યા 0.6 આવું થાય 2 ભાગ્યા 0.6 એનું સરખું પડે અહીંયા શું થશે 2 ભાગ્યા 3 2 ભાગ્યા 3 લઈએ તો ભાગને 0. અહીંયા 0 લઈએ તો 3 6 18 20 માંથી 18 જાય તો 2 પાછા 2 રહે એટલે અહીંયા આવે 6 6 6 એવી રીતના આવશે અહીંયા પણ જવાબ શું આવશે 0.666 અને ભાગ્યા 5 અહીંયા શું આવશે 2 ભાગ્યા 0.6 હવે અહીંયા જો અહીંયા જો અહીંયા સાદું સરખું આવશે નહીં જવાબ સરખો હશે ને એટલે આ ક્રિયામાં શું આવશે તો કે ના સેમ પૂર્ણ સંખ્યા છે એમાં સેમ અહીં ઉડે થશે કારણ કે આપણે બધી જ ક્રિયાઓ અહીંયા જોઈ છે તો પૂર્ણ સંખ્યામાં સરવાળાની ક્રિયા આવશે હા આમાં ના આમાં હા આમાં આવશે ના એવી રીતના પૂર્ણાંક સંખ્યા હવે તમે જાતે આ બે સંખ્યા છે એના ચેક કરી લેજો અને તમારી નોટબુકની અંદર એ લખવાના રહેશે કે આ બે ક્રિયાઓનું આપણે ઉદાહરણ લઈએ હવે તો તમને જૂથનો ગુણધર્મ મેં સમજાવી દીધો કેવી રીતના કરવાનું કે પહેલા એક સંખ્યા ને મને પાછળની બે સંખ્યાનું જૂથ બનાવવાનું અને પછી આગળની બે સંખ્યાનું જૂથ અને પાછળની સંખ્યા અલગ રાખવાની પછી સાદું લખવાનું જો બંનેના જવાબ સરખા આવે તો આપણે કહી શકીએ કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે પણ ક્રિયા કરો ત્યારે ખાસ જોજો જે તમે ઉદાહરણ તરીકે જે રકમ લો છો અંકો લો છો એ છે પૂર્ણાંક સંખ્યા હોય તો જે આપણે પૂર્ણાંક સંખ્યા કાલે સમજાવ્યા એમાં છેદ દેવાની છે અને સમય સંખ્યા હોય તો એમાં છેદ દેવાની છે આ કોષ્ટક તમારે બે લાઈન જાતે પૂરી કરવાની છે એટલે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે આમાં આપણે કેવી રીતના આગળ વધીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ જોયો આપણે આગળ સર્વોત્તરનો ગુણધર્મ પણ જોયો તો આ ત્રણે ત્રણની પીડીએફ હું તમને આ વિડીયો આજે જે મોકલીશ એની સાથે મોકલીશ જે તમારે બાકી નોટની અંદર લખવાની રહેશે હવે આગળનો અભ્યાસ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો નમસ્કાર આભાર તમારો વિડીયો